गुड मॉर्निंग एवरीबडी। प्रेम ए क्वेश्चन नामना टॉपिक नी अंदर आपणे बधाना नाम सहित बधी विस्तारथी आपणे माहिती मेळवी हती, बधाए पाका व्यवस्थित करी लीधा हशे। हवे एक पछी एक डिटेलमां आपणे अभ्यास करता जईए। पहेलुं छे वू। वू एटले कोण, बराबर छे? तो वूनो उपयोग कोणथी प्रश्न पूछवा माटे थाय, एटले नाम जाणवा माटे, नाम जाणवा માટે, વાક્યમાં ક્રિયા કરનાર કોણ છે એ જાણવા માટે, નામ એટલે કે કરતા જાણવા માટે હુનો ઉપયોગ થાય છે, બરાબર છે? બે ત્રણ ઉદાહરણ આપણે પહેલાં તો એક્ઝામ જોઈ લઈએ કે વુ ટીચીસ इंग्लिश। पहले उदाहरण, हु इज योर टीचर, बराबर? हु ब्रोक द ग्लास। आ ત્રણ જે આપણે ક્વેશ્ચન પૂછ્યા એ ત્રણે ત્રણમાં જે આપણે જવાબની કલ્પના કરીએ તો હુ ટીચિસ ઇંગ્લિશ, ઇંગ્લિશ કોણ ભણાવે છે, તો તમે ગમે એનું નામ આપશો નામ જાણવા માટે। હુ ઇઝ યોર ટીચર, ટીચર છે કોણ, છે તમારા ટીચર કોણ છે એમાં પણ નામ, બરાબર? તમને ભણાવે છે કોણ, તો એ ક્રિયા કરનાર એટલે કરતા પણ એ થયો। હુ બ્રોક ધ ગ્લાસ, ગ્લાસ કોને તોડ્યો, તો એનું તમે કોઈ પણ વ્યક્તિનું નામ આપશો એટલે કરતા જાણવા માટે, નામ જાણવા માટે એનો ઉપયોગ થાય છે। બીજો એક વુનો નિયમ એ છે કે વુ માટે જે અહીંયા બાજુમાં જે શબ્દો મૂકવામાં આવે ક્રિયાપદે એને કહેવાય ક્રિયાપદ, બરાબર છે? જે ક્રિયાપદ મૂકવામાં આવે, બરાબર છે, એ હંમેશા એક વચન જ મૂકવામાં આવે છે, કારણ કે તમે જે પ્રશ્ન પૂછો ત્યારે કોઈને ખબર નથી હોતી કે એ ક્રિયા કરનાર એક હોય છે કે એક કરતાં વધારે હોય છે। એટલે આપણે ક્રિયા હંમેશા, દાખલા તરીકે આપણે સામે અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો હોય કે રાજ એન્ડ રોહન આર પ્લેઇંગ ક્રિકેટ, આપણી સામે એક આવું ઉદાહરણ આપ્યું હોય, અહીંયા આપણને માની લો કે અંડરલાઈન કરેલી છે રાજ અને રોહન છે એ ક્રિકેટ રમી રહ્યા છે, તો આપણને અહીંયા અંડરલાઈન કરેલી છે, તો આપણે ક્વેશ્ચન પૂછવો હે તો મોસ્ટ ઓફ લોકો શું કરે કે વુ અહીંયા મૂકી દે, કોણ ક્રિકેટ રમી રહ્યા છે, તો તમે આમ લખશો કે વુ આર પ્લેઇંગ ક્રિકેટ, તો આ નહીં ચાલે, બરાબર છે? વુ ભેગું ક્રિયાપદ જે આવે છે, જો આપણી પાસે પેરેગ્રાફ આપ્યો હોય ને પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખવાના હોય તો આર અમુક નિયમોને બાંધછોડ કરતા અહીંયા આરવાળું વાક્ય સાચું પાડી શકે, પણ ગ્રામેટિકલ જે નિયમ છે એ નિયમને આધારે વુવાળું વાક્ય જે છે, વુવાળું વાક્ય ભેગું હંમેશા ઈઝ જ આવે, એટલે અહીંયા આર નહીં આવે, ઉપર જે આર લખ્યું હોય તો આરનું આપણે શું કરી નાખશું ઈશ, એટલે આવી બે ત્રણ વસ્તુ આપણે ધ્યાન રાખશું, જો ગમે ત્યારે આર હશે તો આરનું આપણે શું કરશું ઈઝ, વેર આપેલું હશે તો વેરનું આપણે કરી નાખશું વોઝ, હેવ લખેલું હશે તો હેવનું આપણે કરી નાખશું હેઝ, બરાબર છે? ડુ લખેલું હશે તો ડુનું આપણે કરી નાખશું ડઝ, અને ગમે ત્યારે પહેલું રૂપ આપેલું હશે તો પહેલાં રૂપને પાછળ આપણે એસ કા ઈએસ લગાડશું, કારણ કે આ જે રિફર કર્યા છે આ શબ્દો આ બધા હી સી અને ઈટ ભેગા લાગે ને એ જ શબ્દો છે। જો હી સી ને ઈટ ભેગું ઈઝ લાગે, હી સી ને ઈટ ભેગું વોઝ લાગે, હી સી ને ઈટ ભેગું હેઝ આવે, હી સી ને ઈટ ભેગું ડઝ લાગે, અને હી સી ને ઈટ ભેગું એસ કા ઈ એસ લાગે આપણે આગળ શીખી ગયા હી। તો અહીંયા જો પેલું ઉદાહરણ છે હુ ટીચિસ ઇંગ્લિશ, તમે એવું ન લખી શકો હુ ટીચ ઇંગ્લિશ, કારણ કે એને ખબર છે કે તમને કોણ ઇંગ્લિશ ભણાવે છે, તો તમે કોઈકનું નામ લખશો હી અથવા સી,
બરાબર, કોઈનું નામ લખશો તો હી અને સી હોય તો એના ભેગો તો એસ કા એસ લખવું પડે, ને કરી ખોટું પડે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચનની અંદર કદાચ એસ કા એસ લખો ન હોય તો તમે વુથી ક્વેશ્ચન બનાવો તો એમાં એસ કા એસ લખવો ફરજિયાત છે. લા નિયમો એક ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આ બધા બહુવચન માટેના છે અને એક વચન આ થાય એટલે વુવાળા વાક્યની અંદર આટલા શબ્દો હોય તેનું આપણે આમાં રૂપાંતર કરવાનું થશે. જેવી રીતે મેં અહીંયા આર લખ્યું છે તો આરનું એ જ દાખલા તરીકે અહીંયા હેવ હોત તો હેવનું આપણે શું કરત, હેવનું શું થાય હેઝ, ડુ હોત તો અહીંયા શું કરી નાખત ડઝ. તો એવી રીતે અહીંયા વેર લખ્યું હોત તો વેરનું આપણે અહીં શું થઈ જાત વોઝ. તો આ એક હું આપણને એક સિમ્પલ સમજતા હોય તો સિમ્પલની જગ્યાએ આવી વસ્તુ જો પૂછી હોય તો આપણે ખોટો પડવાની શક્યતા રહીએ, બરાબર છે. એટલે આ નિયમ ધ્યાન રાખો. અહીંયા બીજું રૂપ છે તો બીજા રૂપમાં કાંઈ ફેરફાર થશે નહીં. આ એક ફરીથી એક વખત આ નિયમ કહું છું, બીજું રૂપ હોય તો એ બીજું રૂપ જ રાખવું, એમાં કાંઈ એસ કા એસ લાગે નહીં. ખાલી વર્તમાનકાળ પહેલું રૂપ હોય અહીંયા ચોખવટ કરીને મેં લખ્યું છે, વી વન હોય તો જ એસ કા એસ લાગશે, બીજું રૂપ હોય તો એમાં કાંઈ ફેરફાર કરવો નહીં, બીજું રૂપ એમને રાખવું, બરાબર છે. બીજી વસ્તુ કે આની અંદર કોઈ પણ ડબલ્યુ એચ વાળો પ્રશ્ન છે એનો આપણે પ્રશ્ન બનાવો તો એકમાં મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય, મુખ્ય ક્રિયાપદ. હવે મુખ્ય ક્રિયાપદ એટલે શું, તો કે હમણાં આપણે લખ્યું હતું ટીચ, બરાબર છે, બાય, પ્લે, આવા જે ક્રિયાપદો આપ્યા આ બધાને મુખ્ય ક્રિયાપદો કહેવાય. અને બાકીના જે ક્રિયાપદો છે એને હેલ્પિંગ વર્બ કહેવાય. શું કહેવાય? હેલ્પિંગ વર્બ. જો આપણને હેલ્પિંગ વર્બ આવડતા હોય તો જ આપણે ડબલ્યુ એચ વાળા ક્વેશ્ચન બનાવી શકશું, વુવાળું બનાવી શકશું, કારણ કે વુવાળું ઇઝી છે. પણ બીજા આપણે શીખવા માટે હેલ્પિંગ વર્બ વગર કોઈ પ્રશ્ન બને જ નહીં. તો હેલ્પિંગ વર્બ એટલે શું એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ અને એવી રીતે એક બોક્સ કરીને એની અંદર હેલ્પિંગ વર્બ લખશું. જો એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આ જે શબ્દો છે હેલ્પિંગ વર્બ છે. એટલે તમે દાખલા કે વોટથી ક્વેશ્ચન પૂછો તો વોટ ભેગું અહીંયા કોઈ પણ હેલ્પિંગ વર્બ મૂકવું પડે. હેલ્પિંગ વર્બ ન મૂકો તો મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય તો તમે મુખ્ય ક્રિયાપદ લખી શકો. બાકી આમાંથી કોઈ પણ વસ્તુ તમે જો અહીંયા બાજુમાં ન મૂકો તો એના વગર ક્વેશ્ચન બને જ નહીં, બરાબર છે. ચાલો આ લખાઈ જાય, પછી આપણે હજી વુવાળું થોડુંક ઉદાહરણો ડિટેલની અંદર જોઈએ. તો ચાલો હુંવાળા થોડાક આપણે ક્વેશ્ચનો જોઈએ. પહેલું, ધ ટીચર વિલ ટીચ ગ્રામર ટુમોરો, બરાબર છે. અહીંયા ટીચર નીચે અંડરલાઈન કરેલી છે, બરાબર છે. એના પછીનું છે મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર શર્મા આર આર ટીચિંગ ઇંગ્લિશ, બરાબર છે. અહીંયા પણ અંડરલાઈન કરેલી છે મિસ્ટર વ્યાસ અને મિસિસ શર્મા. તો ચાલો આપણે પહેલાં તો બે ક્વેશ્ચન આપણે અહીં શીખીએ. જો ટીચર વિલ ટીચ ગ્રામર ટુમોરો, ટીચર આવતીકાલે ગ્રામર શીખવાડશે, એટલે ગ્રામર કોણ શીખવાડશે? તો જવાબ હું આવ્યો, ટીચર. તો પ્રશ્ન શેનાથી બનશે? હુંથી. ટીચર કાઢી નાખવાનું, એની જગ્યાએ આપણે શું લખવાનું? હું. પછી વિલ ટીચ ગ્રામર ટુમોરો, બરાબર છે. અહીંયા પણ મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર શર્મા
આર ટીચિંગ ઇંગ્લિશ, એ ઇંગ્લિશ શીખવાડે છે, બે જણા છે એટલે આર લખ્યું હોય, પણ આપણે હોતી આપણે આપણે કે ઇંગ્લિશ કોણ ભણાવી રહ્યું છે, તો વુ આરનું શું થઈ જાય, ઇઝ જાય, હજી નિયમ લખેલો છે આરનું, આપણે શું કરવાનું, ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, બરાબર છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, કરવાનું ભૂલાય નહીં, કારણ કે આમ તો આપણે અહીંયા ઓએમઆરની અંદર પૂછાય એટલે ક્વેશ્ચન માર્ક તો આપેલો જ હોય, પણ આ પ્રશ્નની અંદર એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખવાની છે, અમુક વિદ્યાર્થીઓ ખાલી એ બી સી એવું ટીક કરીને આવતા રહ્યા છે તો એમ નહીં ચાલે, કારણ કે આની અંદર છે પ્રશ્ન પણ લખવો પડશે અને જે જવાબ આવતો હોય એ બી સી ડી એમાંથી જે જવાબ આવતો હોય એ પણ આપણે લખવાનો રહેશે, કારણ કે તો જ એના પૂરા માર્ક્સ મળી શકે, બરાબર છે. હજી આપણે થોડાક વધારે ઉદાહરણો આના જોઈએ. અહીંયા આપણી સામે થોડાક ઉદાહરણો આપ્યા છે, ચાલો આપણે અહીંયા વુ વાળો જે ક્વેશ્ચન છે આપણે બનાવીએ. તો ઇન્ડિયા વોન ધ લાસ્ટ મેચ, તો ઇન્ડિયા છેલ્લો મેચ જીત્યા હતા, તો કોણ જીત્યું હતું આપણે પ્રશ્ન પૂછીએ, તો આપણે ઇન્ડિયા કાઢી નાખશું, એની નીચે અંડરલાઇન છે એટલે વુ આવે, વોન ધ લાસ્ટ મેચ, આવી રીતે પ્રશ્ન થયો. કોહલી વિલ બી ઇન્ડિયન કેપ્ટન ફોર ધ નેક્સ્ટ વર્લ્ડ કપ, આવતા વર્લ્ડ કપની અંદર કોહલીને કેપ્ટન બનાવવામાં આવશે, તો આવો ક્વેશ્ચન આપણી સામે મૂકેલો છે. તો ચાલો આપણે જોઈએ, તો વુ વિલ બી ધ ઇન્ડિયન કેપ્ટન ફોર ધ નેક્સ્ટ વર્લ્ડ કપ. ચાલો પ્રશ્ન છે. હવે પછીના જે વાક્યો છે એની અંદર ખાસ ધ્યાન રાખજો. માય મધર એન્ડ માય સિસ્ટર મેક ડિલિશિયસ ફૂડ, મારા મમ્મી અને મારી બહેને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે, બરાબર છે. તો પ્રશ્ન પૂછે કે કોણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હોય, એટલે આપણે પહેલાં શું પૂછશું, વુ આ શબ્દ કાઢી નાખશું, બધી જગ્યાએ આપણે કરતા છે એને કાઢી નાખાય. હવે અહીંયા મેક છે એ પહેલું રૂપ લખ્યું હોય, પહેલું રૂપ લખ્યું હોય એટલે આપણે એસકા ઈએસથી પ્રશ્ન પૂછવાનો હોય, બરાબર. તો મેક નહીં આવે, મેક્સ આવશે. આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું હોય, એટલે વુ મેક્સ ડિલિશિયસ ફૂડ, બરાબર છે. વુ ગોટ ફ્રીડમ ઇન 1947, ઇન્ડિયા કાઢી નાખશું, વુ ગોટ ફ્રીડમ ઇન 1947 અને ક્વેશ્ચન માર્ક. ઇવા એન્ડ રીટા હેવ બીન પ્લેઇંગ ચેસ ફોર 2 અવર્સ, 2 કલાકથી આ ચેસ રમે, એટલે કોણ ચેસ રમે, એટલે આપણે પહેલાં આ બંનેને કાઢી નાખશું એટલે શું લખશું, વુ હેવ નહીં આવે, એક વચન જ લખવાનું હોય એટલે શું થઈ જશે, હેઝ બીન પ્લેઇંગ ચેસ ફોર 2 અવર્સ, બરાબર છે. તો આવી રીતે જ્યારે બહુવચન આપ્યું હોય તો બહુવચનનું આપણે એક વચનમાં રૂપાંતર કરવું, તો આ બાબતની અંદર ધ્યાન રાખવું. અને આગળ આપણે અહીં હમણાં નિયમો લખેલા જ હતા કે એક પહેલું રૂપ આપ્યું હોય તો એનો જવાબ લખી, તો આપણે એસ કે એસ લખો, આર આપ્યું હોય તો ઇઝ કરવું, વેર હોય તો ઓઝ કરવું, બરાબર, હેવ આપ્યું હોય તો હેઝ કરવું, અને ડઝ આપ્યું હોય તો ડુ આપ્યું હોય તો આપણે એનું ડઝ કરવું, બરાબર છે. તો ચાલો અહીંયા વુ છે એ આપણું પૂરું થઈએ, અને હવે પછીના લેક્ચરની અંદર આપણે એના પછીના WHવાળા જે પ્રશ્નો હોય એના વિશે અભ્યાસ કરશું. પણ આ વુ છે એ બધાથી એક અલગ પડે, હવે પછીના છે એમાં તમે કોઈ પણ એક વ્યવસ્થિત રીતે શીખી જશો એટલે એના પછીના છે એ તમને શીખવામાં ઘણી સરળતા રહેશે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર WHવાળા બીજા શબ્દોની આપણે એના વિશે માહિતી મેળવશું.